સુરતના ભાગરચા રસ્તા પર બુંદેલા આવેલી સના ટાઇમ્સમાં સીઆઈડી ક્રાઇમની ટીમે મંગળવારે રાત્રે દરોડા પાડ્યા હતા ત્યાંથી ઘડિયાળની અલગ અલગ વૈશ્વિકી બત્રીસ બ્રાન્ડની અગિયાર હજાર મળી આવી હતી જેની કિંમત ત્રણ કરોડ રૂપિયા થાય છે દુકાન ચલાવનાર આરોપી બે ભાઈઓ ઓરિજિનલ કહીને લોકલ માર્કેટમાં આ ઘડિયાળો વેચતા હતા ઓરિજિનલ બ્રાન્ડેડની બે કરોડની કિંમતની એક નકલી ઘડિયાળ એ જ બ્રાન્ડની 3000 હજાર રૂપિયામાં વેચતા હતા જો આ ઘડિયાળ ઓરિજિનલ હોત તો આની કિંમત 3000 હજાર કરોડથી પણ વધુ હોય છે પ્રાપ્ત વિગત અનુસાર બુંડેલાવાદની શરના ટાઈમમાં બ્રાન્ડેડ કંપનીના નામથી નકલી ઘડિયાળ વેચવાનું કૌભાંડ ચાલે છે સીઆઈડી ક્રાઇમે ડરોડો પાડી દુકાનમાંથી હ્યુમ વોર્ટ કંપનીની ત્રણસો સાડત્રીસ અરમાનીની બસો પંદર રોડાના પાંચસો એંસી ઓમેગાની વીસ ટી શોટની એકસો સાઈન

સેવન ફ્રાઈડેની બસો છ ફોસિલની પાંચસો ચોરાણું સનેલની પાંચ ગેસ કંપનીની છ લોન્જિનિસની ચાર બલગીરી કંપનીની સત્તર જીસી કંપનીની પાસઠ એડિડાસની ત્રીસ ડિઓરની પચાસ ગુચીની પંચોતેર પેટે કફિલિપની પંચાવન અને વચાસિસ કંપનીની સુડતાલીસ ઘડિયાળો કબજે કરી છે એક ઘડિયાળની એવરેજ ત્રણ હજાર કિંમત ધારીને કુલ ત્રણ પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયાની ઘડિયાળો કબજે કરી છે આ માટે ખાસ એક ગોડાઉન ભાગત ચાર રસ્તા પર પોર ખાતે આવેલા બ્લેક બિલ્ડિંગમાં રાખવામાં આવ્યું હતું સના ટાઈમમાંથી દુકાન ચલાવનારા આરોપીઓ ઇમ્તિયાઝ નૂર મોહમ્મદ મેમણ અને ઇરફાન નૂર મોહમ્મદ મેમણ મળી આવ્યા હતા સીઆઈડી ક્રાઇમે પૂછપરછ કરતા તેઓએ પોલીસને જણાવ્યું હતું કે આ નકલી ઘડિયાળો મુંબઈની ચેનલ એશિયા માર્કેટ મુસાફરી ખાનાની જુદી અહીંના લોકલ માર્કેટમાં ઓરિજિનલ કહીને વેચી નાખતા હતા તેમની પાસે આ ઘડિયાળ વેચવાનો કોઈ મજૂરી કે બિલ ન હતા તેઓ સાતેક વર્ષથી આ નકલી ઘડિયાળનો વેપાર કરે છે આ બાબતે અમદાવાદની પારેખ ઇન્ટેલ એચ્યુઅલ સર્વિસ કંપનીના સંચાલક દર્શન નીતિન પટેલ પારેખે ઇમ્પિયાઝ અને ઇરફાન વિરુદ્ધ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને કોપીરાઇટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ તોપીવાલા દિવ્યાંગની સુરત